નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ વનકર. સરકારી માધ્યમિક શાળા ધનતેજમાં એક વોકેશનલ ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. મારો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર. આજે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં ધોરણ 10ની અંદર ચુંબકીય પદાર્થો વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. તો ચુંબકશીલતાના આધારે ચુંબકીય પદાર્થોને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. જે 3 ભાગો અહીં આપેલા છે, લોહ ચુંબકીય પદાર્થ, અણુચુંબકીય પદાર્થ અને લોહચુંબકીય પદાર્થ, અણુચુંબકીય પદાર્થ અને પ્રતિચુંબકી પદાર્થ, બરાબર છે. તો આગળ આપણે લોહચુંબકીય પદાર્થ વિશે માહિતી મેળવીએ. કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી જે પદાર્થ હોય, જો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી જે પદાર્થ અને એ પદાર્થમાં ચુંબકીય ગુણો ઉત્પન્ન થઈ જાય, એ પદાર્થની અંદર ચુંબકીય ગુણો ઉત્પન્ન થઈ જાય તો તેને આપણે લોહચુંબકીય પદાર્થ તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર છે. આ પદાર્થની ચુંબકશીલતા એકમનાથી શું હોય છે, અધિક, એટલે કે 1000 ધૂણા જેટલી હોય છે. જેવું કે લોખંડ, સ્ટીલ, કોબાલ્ટ, નિકલ વગેરે જેવા પદાર્થો, બરાબર છે. ત્યારબાદ આવે છે અણુચુંબકીય પદાર્થ. અણુચુંબકીય પદાર્થ એટલે કે કોઈ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી, કોઈ પ્રબળ ચુંબકીય પદાર્થ મતલબ ક્ષેત્રમાં રાખવાથી જે પદાર્થોમાં ચુંબકીય ગુણ ઉત્પન્ન નથી થઈ શકતા, પરંતુ તેની અંદરથી ખાલી શું પસાર થવાવાળી ચુંબકીય ક્ષેત્રોનું મૂલ્યની ઉપસ્થિતિને કારણે વધી જાય, એનું શું થાય છે, એની ચુંબકીય ક્ષેત્રતા વધી જાય છે, તે અણુચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે. આ પદાર્થની ચુંબકશીલતા 1થી વધારે હોય છે. જેવા કે એના ઉદાહરણ જોઈએ તો તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેઝ, પ્લેટિનમ વગેરે જેવા પદાર્થો. ત્યારબાદ પ્રતિચુંબકી. તો પ્રતિચુંબકીમાં શું છે કે કોઈ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી જે પદાર્થ હોય છે, એ પદાર્થમાં ચુંબકીય ગુણ તો આવી શકતા નથી, પરંતુ તેની સાથે સાથે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પહેલાંની સરખામણી શું થાય છે, વધારે ઘટી જાય છે, વધારે ઘટી જાય છે. તે પદાર્થ પ્રતિચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે. આ પદાર્થની ચુંબકીયશીલતા એકમથી ઓછી હોય છે. જેનો એકમ હોય એનાથી શું હોય છે, ઓછી હોય છે. જેવું કે ભ્રીસ્મથ, એન્ટીનમી તથા પિત્તળ વગેરે જેવી, બરાબર છે. ચુંબકના ગુણધર્મો આપણે જોઈએ તો તે પદાર્થ જેમાં લોખંડ તથા લોખંડયુક્ત ધાતુઓને પોતાની તરફ આકર્ષિત કરવા તેમજ દોરામાં બાંધી સ્વતંત્ર રીતે જો આપણે લટકાવીએ તેને, તો ઉત્તર અથવા તો દક્ષિણ દિશામાં રોકવાના ગુણ રહેલા હોય છે, એને આપણે શું કહીએ છીએ, ચુંબક કહેવામાં આવે છે, બરાબર છે. તો ચુંબકના 2 વિપરીત એટલે કે જુદા જુદા ચુંબકીય ધ્રુવ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, ક્રમશઃ આપણે ઉત્તર અથવા તો દક્ષિણ ધ્રુવ એને કહેવામાં આવે છે. 2 ચુંબકના સમાન ધ્રુવ એટલે કે 2 ચુંબકના જે સમાન ધ્રુવ હોય તો શું થાય છે, પરસ્પર આકર્ષણ, અથવા તો અસમાન ધ્રુવ હોય તો પરસ્પર આકર્ષણ થાય છે. સમાન ધ્રુવ હોય તો શું થાય છે, અપાકર્ષણ થશે, અને અસમાન ધ્રુવ હોય તો આકર્ષણ થશે. અહીંયા તમને આપેલા આવે છે કે 2 અસમાન ધ્રુવો હોય છે તો શું થાય છે, આકર્ષણ થાય છે, બરાબર. અને અહીંયા આપેલા છે 2 અસમાન ધ્રુવો છે, સમાન ધ્રુવો છે તો અપાકર્ષણ થાય છે, એ આકૃતિ આપેલી છે. તો એક જ ચુંબકના વિપરીત ધ્રુવો, એક જ ચુંબકના 2 વિપરીત ધ્રુવો હોય છે, એનું સામર્થ્ય એક સરખું જ હોય છે. એક જ ચુંબકના 2 જે વિપરીત ધ્રુવો હોય એનું સામર્થ્ય એક સરખું જ હોય છે. જો ચોક્કસ અંતર પર રાખેલા ચુંબકીય ધ્રુવોની મધ્યમાં, ચોક્કસ અંતર પર રાખેલા ધ્રુવોની મધ્યમાં લાગવાવાળા બળનું પરિણામ આ ધ્રુવોની તીવ્રતાના ગણન ફલનને પ્રમાણસર હોય છે. એટલે કે શું હોય છે, બંને સરખું જ હોય છે. બંનેનું 2 ચુંબકીય ધ્રુવોની મધ્યમાં લાગવાવાળું બળ તેની મધ્યના અંતરના વર્ગથી ઉલટા હોય છે. એટલે 2 જે ચુંબક હોય એની વચ્ચે જે લાગવાવાળું બળ હોય છે તો એનું જે અંતર હોય છે એનાથી શું થાય, ઉલટું ખેંચવામાં આવે છે, બરાબર, ધકેલશે એને. પછી આગળ જોઈએ તો ચુંબકીય ધ્રુવોનું સામર્થ્ય, છેડા પર જે ચુંબક હોય એનું સામર્થ્ય શું હોય છે, જે બંનેના છેડા પર સૌથી વધારે હોય, તથા છેડાની અંદરની તરફ ધીરે ધીરે ઓછું થતું જાય છે, તેમજ કેન્દ્ર પર શું હોય છે, શૂન્ય થઈ જાય. ચુંબકની અંદર વચ્ચે કેન્દ્ર પર એનું જે બળ હોય છે શૂન્ય થઈ જાય છે. જો કોઈ પ્રાકૃતિક અથવા તો કૃત્રિમ ચુંબકને મધ્યમાં આપણે એને દોરો બાંધીને વચ્ચે લટકાવીએ, સ્વતંત્ર લટકાવીએ, તો લટકાવવામાં આવે ત્યારે શું થાય છે કે એ એક છેડા પર
હંમેશા ઉત્તર દિશા અને બીજો છેડો દક્ષિણ દિશામાં સ્થિર થઈ જશે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય તેને આપણે શું કહીએ? ઉત્તર દિશા. અને ચુંબકનો બીજો જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય તેને આપણે દક્ષિણ દિશા કઈ તરીકે ઓળખીશું. જો ચુંબકની નજીક એક એવો પદાર્થ રાખવામાં આવે કે જેમાં ચુંબક બનવાના ગુણ હાજર હોય તો શું થઈ જશે? તેની અંદર જાતે તેની અંદર ચુંબકના ગુણો આવી જશે. ચુંબકીય પદાર્થમાં અચુંબકત્વના ગુણ અસ્તિત્વમાં હોય. જો કોઈ શું હોય છે, કોઈ પદાર્થમાં અચુંબકત્વના ગુણ અસ્તિત્વમાં હોય છે, અથવા તો તેને લાલ ગરમ કરવામાં આવે, અથવા તેને હથોડાથી ટીપવા, અથવા તો તેને ચુંબકીય ગુણ હથોડા ટીપવામાં આવે, તો શું થાય છે? તેના ચુંબકીય જે ગુણો હોય છે એ નાશ થઈ જાય, સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. બરાબર છે. ચુંબકના માત્ર એક ધ્રુવનું કોઈ અસ્તિત્વ હોતું નથી. ચુંબકનો જો કોઈ પણ એક જ ધ્રુવ હોય તેનું કોઈ પણ અસ્તિત્વ હોતું નથી, પણ તેમાં હંમેશા બે ધ્રુવ અસ્તિત્વમાં હોય છે. તેનો અર્થ એ છે કે જો તેને નાના નાના ટુકડામાં પણ આપણે એને વિભાજિત કરી દેવામાં આવે તો એની જાતે જ એવા બે ધ્રુવ ઉત્પન્ન થઈ જશે એની અંદર. જો કોઈ ઉચ્ચ ગુણવત્તાવાળા ચુંબકને, જો કોઈ ઉચ્ચ ગુણવત્તાવાળો ચુંબક હોય તો એથી પણ વધુ ચુંબકી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેને વધારે ચુંબકી નથી કરી શકાતો, કેમ કે તેણે પહેલેથી જેટલી ક્ષમતા દ્વારા હોય એટલા ચુંબકી ગુણો એની અંદર પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરી લીધા હોય છે. બરાબર છે. તેણે પહેલેથી સંતૃપ્ત અવસ્થામાં પ્રાપ્ત કરી લીધેલી હોય છે. તો ચુંબકી તેમજ વિદ્યુત પરિપથો વચ્ચેની તુલના વિશે આપણે થોડુંક જોઈએ. તો પહેલો પોઈન્ટ છે ચુંબક પરિપથ અને વિદ્યુત પરિપથ. તો એનું સૂત્ર પહેલા જોઈએ. તો ફ્લક્સ છે, તો ફ્લક્સ બરાબર ચુંબકી વાહક ચુંબકત્વ વાહક બળ અથવા તો રિલેક્ટન્સ. ધારા એટલે કે આપણે કરંટ કહી શકીએ, કરંટ અથવા વિદ્યુત વાહક બળ એટલે કે વોલ્ટેજ, અને પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ છે. બરાબર. બીજો પોઈન્ટ છે ચુંબકત્વ વાહક બળનો એકમ શું છે? એમ્પિયર ટર્ન્સ. અને વિદ્યુત વાહક બળ એટલે કે વોલ્ટેજનો શું છે? એકમ વોલ્ટ છે. ફ્લક્સનો એકમ વેબર છે. તેવી જ રીતે કરંટ એટલે કે ધારાનો એકમ એમ્પિયર છે. ફ્લક્સ ઘનત્વને વેબર પ્રતિ મીટરમાં માપવામાં આવે છે, તો ધારા એટલે કે કરંટને એમ્પિયર પ્રતિ મીટરમાં માપવામાં આવે છે. રિલેક્ટન્સનો એકમ શું છે? કે હેનરી છે. તો પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સનો એકમ શું છે? ઓહ્મ છે. ચુંબકશીલતા બરાબર એક પ્રતિ રિલેક્ટન્સ. તો ચાલકતા એટલે કે વાહક, વાહક બરાબર એક ના છે આર, તેનો એકમ શું છે? ઓમ મો છે. બરાબર. મને આશા છે કે તમે મારો વિડીયો અંત સુધી જોયો છે અને સારી રીતે તમને સમજણ પડી છે. થેન્ક યુ સો મચ.